બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ મામલે મોટો થયો ખુલાસો. પ્રેમિકાના પતિએ જ રચ્યું હતું ષડયંત્ર. જો આ અહેવાલમાં સાબરકાંઠા જિલ્લાના વડાલીના વેડાના છાપરા ગામે એક બ્લાસ્ટ થયો હતો. પાર્સલ બ્લાસ્ટની ઘટનામાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો અને જેને લઈ પોલીસ દ્વારા હવે ડબલ મર્ડરની ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. આ મામલામાં પોલીસની તપાસ દરમિયાન ઓનલાઈન પાર્સલના બદલે અલગ જ વિગતો સામે આવી છે. પ્રેમ પ્રકરણને લઈ ધડાકો કર્યો. ઘટનામાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. સાબરકાંઠા એસપી વિજય પટેલે ZSTV સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે આ મામલો પ્રેમ પ્રકરણ આધારિત છે. અલગ અલગ ટીમો રચીને તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં આ મામલે મૃતક જીતેન્દ્ર વણજારા પ્રેમ સંબંધ ધરાવતો હોવાનું સામે આવ્યું હતું, જેના આધારે શંકા રાખીને તપાસ કરતા પ્રેમિકાના પતિને સાંકળતી કડીઓ મળી હતી, જેમાં જે રિક્ષા મારફતે પાર્સલ ડિલિવર કર્યું હતું એ એક મોપેડ ચાલકે આપ્યું હતું, જે અંગેની કડીઓ મળતા મોપેડ ચાલક સુધી પહોંચતા તે મૃતકની પ્રેમિકાનો પતિ હોવાનું સામે આવ્યું હતું. કરુંડા ગામની પ્રેમિકાના પતિ જયંતિ વણજારાને પૂછપરછ કરતા બ્લાસ્ટમાં તેની સંડોવણી હોવાની પોલીસની કડીઓ મળી હતી. પોલીસે જીતેન્દ્રની ધરપકડ કરી લઈને બ્લાસ્ટ મામલામાં તેને કોણ કોણ સાથ પુરાવ્યું છે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. બ્લાસ્ટમાં પિતા પુત્રીનું મોત, આમ તો શરૂઆતથી જ એ પ્રકારે વાત થઈ હતી કે ઓનલાઈન પાર્સલ મંગાવ્યું હતું અને જેની ડિલિવરી થયા બાદ પાર્સલ બ્લાસ્ટ થયું હતું. એક રિક્ષા આવી હતી અને જેમાંથી ઉતરેલા શખ્સે એક બોક્સ પેક હતું જેને જીતેન્દ્ર વણજારાના ઘરે આપ્યું હતું, જેમાં ઇલેક્ટ્રોનિક્સ આઇટમ હોવાનું જણાવ્યું હતું. પરંતુ પાર્સલને ખોલ્યા બાદ તેનો પ્લગ ભરાવીને સ્વિચ ચાલુ કરતા જ તેમાં ધડાકો થતાં જ પિતા અને પુત્રીનું મોત નિપજ્યું હતું. ઘટનામાં પિતા પુત્રીના મોત ઉપરાંત બે અન્ય વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જે બંનેને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.